દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોની સમગ્ર દેશની તેના પર છે નજર. આવતીકાલે 70 બેઠકો માટે મતગણતરી હાથ ધરાશે. મતગણતરી માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ. સવારે 8 કલાકે મતગણતરી થશે શરૂ. 27 કેન્દ્રો પર મતગણતરી શરૂ કરવામાં આવશે. તમામ એક્ઝિટ પોલમાં આપને મળી રહી છે બહુમતી. આ ચૂંટણી જીતવી ભાજપ માટે છે પ્રતિષ્ઠાનો વિષય, જ્યારે કે કેજરીવાલ માટે સત્તા બચાવી રાખવાનો પડકાર. સુપ્રીમ કોર્ટના અનામત અંગેના ચુકાદા પર સંસદમાં ભારે થયો હોબાળો. માત્ર વિપક્ષ જ નહીં પરંતુ સરકારના સહયોગી પક્ષો દ્વારા ભારે હંગામો મચાવાયો. વિપક્ષના આરોપનો જવાબ આપતા રાજનાથસિંહે કહ્યું કે આ લોકો આ સંવેદનશીલ મુદ્દા પર રાજનીતિ કરે છે. તેમણે કોંગ્રેસને યાદ અપાવ્યું કે 2012માં ઉત્તરાખંડની સરકારે નક્કી કર્યું હતું કે એસસી એસટીને સરકારી નોકરીમાં અનામત આપવામાં નહીં આવે. પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે તે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે, ભારત સરકારનો આ નિર્ણય સાથે નથી કોઈ લેવા દેવા. સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારી નોકરીઓમાં અનામતના ચુકાદા પછી રાજકીય નિવેદન થયા શરૂ. રાહુલ ગાંધી મોદી સરકાર પર કર્યા પ્રહાર કે ભાજપ અનામત ખતમ કરવા માંગે છે. ભાજપ આરએસએસની વિચારધારા આરક્ષણ વિરુદ્ધ છે. તેઓ કોઈને કોઈ રીતે અનામતને ભારતના બંધારણમાંથી કાઢવા માંગે છે, પરંતુ ભાજપ ગમે તેટલા કરે પ્રયત્ન આવું કદી નહીં થાય. કોંગ્રેસે એમ પણ કહ્યું કે સરકાર તાત્કાલિક સુપ્રીમ કોર્ટમાં પુનઃવિચાર અરજી દાખલ કરે. સીએએ એનઆરસી વિરુદ્ધ વિપક્ષના મોદી સરકાર પર પ્રહાર ચાલુ, ત્યારે એઆઈએમઆઈએમના ચીફ અસુદ્દીન ઓવૈસી સરકાર પર નિશાન તાકતા કહ્યું કે તેઓ કાગળ દેખાડશે નહીં, હું મારી છાતી પર ગોળી ખાવા તૈયાર છું, પણ સીએએના દસ્તાવેજો ક્યારેય નહીં બતાવું, કારણ કે મારા હૃદયમાં ભારતનો પ્રેમ વસેલો છે. ઓવૈસીએ વધુમાં કહ્યું કે જે પણ વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે અવાજ ઉઠાવશે તે જ ખરા અર્થમાં મર્દે મુજાહિદ કહેવાશે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ મનસી પ્રમુખ રાજ ઠાકરે પર કર્યા આકરા પ્રહાર. કહ્યું કે શિવસેનાને પોતાનું હિન્દુત્વ સાબિત કરવા માટે પોતાનો ઝંડો બદલવાની કોઈ જ જરૂર નથી, કારણ કે આ બાલા સાહેબનું હિન્દુત્વ છે. એક વ્યક્તિ એક ઝંડો એ નિશ્ચિત છે. દુનિયા અમારા હિન્દુત્વથી અજાણ નથી. રાજ ઠાકરે અત્યારે પોતાની હિન્દુત્વના રાજકારણમાં નવો પ્રાણ ફૂંકવા માટેના પ્રયત્નોમાં લાગેલા છે. આરએસએસના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ આપ્યું મોટું નિવેદન. કહ્યું કે ભાજપના વિરોધને હિન્દુઓના વિરોધ તરીકે ન જોવો જોઈએ. હિન્દુ સમુદાયનો મતલબ ભાજપ નથી. ભૈયાજીએ વધુમાં કહ્યું કે એક હિન્દુ બીજા હિન્દુ સાથે એટલા માટે લડે છે કારણ કે તે પોતાનો ધર્મ ભૂલી ગયો છે. છત્રપતિ શિવાજી મહારાજને પણ પોતાના પરિવારમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં પણ ભ્રમ અને આત્મીય કેન્દ્રીય વ્યવહાર થશે ત્યાં વિરોધ થશે. આ દેશના કેન્દ્રમાં હિન્દુ છે અને જેણે પણ અહીંયા કામ કરવાનું છે તેણે હિન્દુ સમુદાય માટે કામ કરવું પડશે. ભારતને હિન્દુઓથી અલગ ન કરી શકાય. પૂર્વ વિદેશ પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નટવરસિંહે મોટું નિવેદન આપતા કહ્યું કે વાતની ખુશી છે કે ભારતનું વિભાજન થયું. જો દેશનું વિભાજન ન થયું હોત તો મુસ્લિમ લીગ દેશને ચલાવવા ન દેત. મુસ્લિમ લીગ દેશ માટે મુશ્કેલીરૂપ બની જાત. નટવરસિંહે એમ પણ કહ્યું કે ગાંધીજી બહુ મહાન વ્યક્તિ હતા અને જીણા બહુ મુશ્કેલ વ્યક્તિ હતા. તેની સાથે રહેવું શક્ય ન હતું કારણ કે ગાંધીજીના માપદંડ ઘણા ઊંચા હતા. જીણાનો સ્વભાવ ખૂબ જ કડક હતો. મુસ્લિમ મહિલાઓના બુરખાને લઈને યુપીના શ્રમ સેવા યોજના વિભાગના અધ્યક્ષ રઘુરાજસિંહે વિવાદિત નિવેદન આપ્યું. તેઓએ ભારતમાં બુરખા પર પ્રતિબંધ લગાવવાની સરકાર સમક્ષ કરી છે માંગ. રઘુરાજસિંહે કહ્યું કે લક્ષ્મણજીએ જ્યારે સુપર્ણખાનું નાક અને કાન કાપ્યા ત્યારે તેને બુરખો પહેર્યો હતો. મુસ્લિમ મહિલાઓ બુરખો પહેરે છે કેમ કે તેઓ દૈત્યોના વંશજો છે. દૈત્યોના વંશજો જ બુરખો પહેરે છે. તો રાહુલ ગાંધીના દંડાવાળા નિવેદન પર પણ તેમણે કહ્યું કે અમે રાહુલ ગાંધીને જૂતાથી મારીશું. દેશમાં અર્થવ્યવસ્થાની સ્થિતિને લઈને ભાજપ નેતાએ વિવાદાસ્પદ કર્યું નિવેદન. સાંસદ વિરેન્દ્રસિંહે કર્યો દાવો કે કોટ જેકેટના વેચાણને જોતા નથી લાગતું કે દેશમાં મંદી છે. વિશ્વ અને દેશમાં મંદીને લઈને ભારે દેકારો થઈ રહ્યો છે, પરંતુ કપડાના વેચાણને જોતા કોઈ કહી ન શકે કે ભારતમાં મંદી છે. આ પહેલા તેઓએ ઓટોમોબાઈલ સેક્ટરમાં મંદી પર આપેલા નિવેદનને લઈને પણ ભારે ચર્ચા થઈ હતી. કહ્યું હતું કે ઓટોમોબાઈલની સંખ્યામાં ભારે ઘટાડાને રાષ્ટ્ર અને સરકારને બદનામ કરવાનું ષડયંત્ર જ છે.